હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલ્કમ ટુ એલ્કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડૂઈંગ વેલ એટ યુર હોમ કોરોનાના વધતા જતા સમયમાં તમારા અને તમારા પરિવારની હેલ્થની કાળજી લેવું તમારા માટે બહુ અગત્યનું છે બરાબર કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે તે ધીરે 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 થોડી સિવિયર થતી જાય છે તો આ કેસીસમાં ધ્યાન રાખો અને તમારી એક્ઝામ માટે પ્રિપૅરેશન કરતા રહો તો આજે અમે લઈને આવ્યા છે તમારા માટે એપ્રિલ મંથના જે રિમેનિંગ કરંટ અફેર્સ છે તેના ટૉપિક લઈને આવ્યો છું અને જે પહેલો જે આપણો ટૉપિક છે તે છે માનસ મોબાઈલ એપ્લિકેશન બરાબર જુઓ હવે નામ પરથી આપણને શું ખબર પડે છે કે સંસ્કૃતમાં માનસનો અર્થ શું થાય મન અથવા તો વિચારો બરાબર તો સાયકિટ્રિક રીતે આ કપરા સમયગાળામાં લોકોને મદદ પહોંચાડવા માટે સરકાર દ્વારા એક એપ્લિકેશન સ્ટાર્ટ કરવામાં આવી છે કે જેથી લોકોની મેન્ટલ હેલ્થને યોગ્ય રાખી શકાય ચકાસી શકાય સુધારી શકાય તો એના માટે ગવર્મેન્ટ દ્વારા આ એપ્લિકેશન સ્ટાર્ટ કરવામાં આવી છે તો તાજેતરમાં ભારત સરકારે દરેક વય જૂથોમાં બરાબર કોઈ બહાર નથી નાના હોય કે મોટા હોય દરેકને મેન્ટલ ઇશ્યુઝ હોઈ શકે છે તો તાજેતરમાં ભારત સરકારે વ દરેક વય જૂથોમાં માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે માનસ નામની મોબાઈલ એપ્લિકેશન બરાબર જેનું ફૂલ ફોર્મ શું છે મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મલ સી ઓગમેન્ટેશન સિસ્ટમ શરૂ કરી છે વડાપ્રધાનના વિજ્ઞાન તકનીકી અને ઇનોવેશન એડવાઇઝરી કાઉન્સિલ બરાબર તો એના દ્વારા માનસને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે સમર્થન આપવામાં આવ્યું છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી આપણો ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા પ્રાઇમ મિનિસ્ટરને સલાહ આપવામાં આવેલી કે ભાઈ આપણે આ પ્રકારનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાની જરૂર છે શું છે પીએમ એમ તો આ એક મહત્ત્વપૂર્ણ પરિષદ છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ડોમેન્સમાં બરાબર એટલે એ ક્ષેત્રમાં સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જે પડકારો છે આપણી સામે તેને સમજવા માટે વિશિષ્ટ હસ્તક્ષેપો કરવા માટે તથા ભાવિ માર્ગદર્શિકા વિકસાવવા માટે અને તે મુજબ વડાપ્રધાનને સલાહ આપવા માટે પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારની કામગીરી કરે છે બરાબર તો આટલું તમારે ધ્યાન રાખવાનું કે પી એમ એ એસટીઆઈએસ શું કરશે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં બરાબર અથવા તો વિજ્ઞાનને રિલેટેડ જેટલા પણ ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં પ્રાઇમ મિનિસ્ટરને સલાહ આપવાનું કામ કરશે અને પ્રાઇમ મિનિસ્ટરની મંજૂરી પછી એને રિલેટેડ જે અલગ અલગ કાર્યક્રમો છે તેની શરૂઆત કરવામાં આવશે શું છે આ જે મોબાઈલ એપ્લિકેશન છે તે તો તે એક વ્યાપલ વ્યાપક સ્કેલેબલ બરાબર કે જેને ક્વોન્ટિટેટિવલી તમે માપી શકો છો બરાબર આંકડાઓ માપી શકો છો તો એ ટાઈપની સ્કેલેબલ અને રાષ્ટ્રીય ડિજિટલ સુખાકારી મંચ છે બરાબર તમારે ઓફલાઈન કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી ઓફલાઈન ડૉક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર નથી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિવિધ વિસ્તારોના જે એક્સપર્ટ્સ છે તે લોકો સાથે તમે વાત કરી શકો છો તો તે એક વ્યાપક સ્કેલેબલ અને રાષ્ટ્રીય ડિજિટલ સુખાકારી મંચ છે અને તે ભારતીય નાગરિકોની માનસિક સુખાકારી વધારવા માટેની વિકસિત એપ્લિકેશન છે તે વિવિધ સરકારી મંત્રાલયોના આરોગ્ય અને સુખાકારીના પ્રયત્નોને એકીકૃત કરે છે વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા વિકસિત સંશોધન કરાયેલા ઇન્ટરફેસો છે બરાબર જે અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે આપણી પાસે તે જીવન કુશળતા અને મૂળ માનસિક પ્રક્રિયાઓ પર આધારિત છે જેમાં સાર્વત્રિક એક્સેસિબિલિટી વય યોગ્ય પદ્ધતિઓ પહોંચાડે છે બરાબર જે સોલ્યુશન બરાબર માની લો કે એક પાંચ વર્ષનો છોકરો અને એક પચાસ વર્ષનો વ્યક્તિ જો મેન્ટલ ઇલનેસનો જો સામનો કરે છે તો બંને માટેના સોલ્યુશન કેવા હશે અલગ અલગ હશે જે દવા હું પાંચ વર્ષના અથવા તો જે રેમેડી હું પાંચ વર્ષના બાળકને આપીશ અથવા તો જે પદ્ધતિ સાજા થવાનું પચાસ વર્ષના બાળકના આપીશ તે અલગ અલગ હશે બરાબર તો તે જીવન કુશળતા અને મૂળ માનસિક પ્રક્રિયાઓ પર આધારિત છે જેમાં સાર્વત્રિક એક્સેસિબિલિટી વય યોગ્ય પદ્ધતિઓ પહોંચાડે છે અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવા સકારાત્મક વલણને પ્રોત્સાહન આપે છે કોણે બનાવી છે આ તો નિમહંસ નામની જે આપણી એજન્સી છે બરાબર જે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ બરાબર બહુ ફેમસ સંસ્થા છે તો નિમહંસ બેંગલુરુ સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ પુણે અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ બેંગલુરૂ દ્વારા આ એપ્લિકેશનને વિકસિત કરવામાં આવી છે સમયાંતરે એમાં જરૂર પ્રમાણે ફેરફારો પણ કરવામાં આવશે બરાબર લાભાર્થીઓ કોણ કોણ છે તો મેં પહેલાં જ કીધું કે એજનો કોઈ બાર નથી નાનાથી શરૂ કરીને વયોવૃદ્ધ ઇન બિટવીનના બધા જ વ્યક્તિઓનો લાભ મેળવી શકશે પણ શરૂઆતમાં પંદરથી પાંત્રીસ વર્ષના લોકો માટે આ લોન્ચ કરવામાં આવી છે તો બધા વય જૂથોના લોકોની એકંદર સુખાકારીને ધ્યાનમાં રાખીને માનસનું પ્રારંભિક સંસ્કરણ એટલે જે ઇનિશિયલ વર્ઝન છે જેને આપણે અંગ્રેજીમાં વર્ઝન વન પોઈન્ટ વન વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી કહીએ બરાબર તો જે પ્રારંભિક સંસ્કરણ છે તે પંદરથી પાંત્રીસ વર્ષની વય જૂથમાં સકારાત્મક માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે લક્ષ્ય શું છે એનું તો સ્વસ્થ અને સુખી સમુદાયનું નિર્માણ કરવું તેને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવાની જન્મના જન્મજાત સંભાવનાને પોષવા માટે સશક્ત બનાવો અને કઈ થીમ પર આ એપ્લિકેશન સ્ટાર્ટ કરવામાં આવી છે તો એ છે ઉત્તમ મન સક્ષમ જન બરાબર તો આપણે ઓલરેડી ઘણી બધી કહેવતો જે છે આપણા સાહિત્યને લઈને તો એ આપણે ઓલરેડી ભણતા આવ્યા છે બરાબર કે સ્વસ્થ મન એ સ્વસ્થ સમાજનું નિર્માણ છે અથવા તો સ્વસ્થ શરીર એ સ્વસ્થ સમાજનું નિર્માણ છે બરાબર તો આ પ્રકારની જે આઈડિયોલોજી છે તેને આપણે ઓલરેડી ફોલો કરીએ છીએ હવે આપણે ગવર્મેન્ટ આપણને મદદ કરે છે કે આપણા જે એન્શિયન્ટ જે શાસ્ત્રો છે બરાબર તો એને લઈને આપણે કઈ રીતે મેન્ટલ હેલ્થને સુધારી શકીએ બરાબર અને કેમ આપણે ત્યાં ચિંતાનો વિષય છે કારણ કે જો આપણે ત્યાં હજુ પણ માનસિક સુખાકારી બરાબર જે મેન્ટલ હેલ્થનો જે ઇસ્યુ છે એને બહુ ફોકસ ની રીતે એડ્રેસ કરવામાં નથી આવતો ઘણા બધા લોકો હજુ પણ એને ટેબુ સમજે છે બરાબર ઘણા બધા લોકોને ડર છે કે જો હું મારી મેન્ટલ ઇલનેસ લોકોની સામે મૂકીશ અથવા તો ડૉક્ટરની સામે મૂકીશ તો સમાજમાં મારું જે ઇજ્જત છે અથવા જો જે મારું જે સ્થાન છે તે બરાબર રહેશે નહીં તો આવા બધા ઘણા બધા સામાજિક કારણો છે ઘણા બધા આર્થિક કારણો છે કે જેને લીધે આપણે મેન્ટલ ઇલનેસને અથવા તો મેન્ટલ હેલ્થને જોઈએ તેટલું પ્રભુત્વ આપણે આપી શક્યા નથી બરાબર અથવા તો જોઈએ તેટલું મહત્ત્વ હજુ આપણે આપતા નથી પરંતુ આજના જે વધતો જતો જે સ્ટ્રેસફુલ જે આપણી જીવનશૈલી થઈ ગઈ છે એમાં આપણા માટે બહુ જરૂરી છે બરાબર આજે જે દસમામાં ભણતો છોકરો હોય બારમામાં ભણતો છોકરો હોય કે કરોડોનું એમ્પાયર સંભાળતો માણસ હોય દરેક માણસ એક પ્રકારના કન્ટિન્યુઅસ સ્ટ્રેસ સાથે જીવી રહ્યો છે બરાબર તો અને એની અસર સીધી તમને જો ટેન્શન હોય તો તમને ડાયાબિટીઝ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ તમારા ટેન્શન લેવલ સાથે સીધી સીધી જોડાયેલી છે બરાબર જો તમારું મન સ્વસ્થ થશે તમારા વિચારો પોઝિટિવ હશે તો એની સીધે સીધી અસર તમારી બોડી પર દેખાશે અને જો આજે આજકાલ જો તમે ન્યૂઝ જોતા હો તો ઘણી બધી કોવિડ હોસ્પિટલ્સમાં એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે દર્દીઓ વધુમાં વધુ સારા વિચારો કરી શકે હેપી થોટ્સ સાથે પોતાનો દિવસ પસાર કરી શકે કેમ કારણ કે જો દર્દીને સતત જો દર્દી એવું વિચારે કે હવે મને કોવિડ થયો છે અને મારી સાથે કંઈ ખોટું થવાનું છે બરાબર અથવા તો હું સાજો નથી થવાનો તો એની સીધે સીધી અસર એના શરીર પર પડી શકે અને એટલે ડૉક્ટરો બહુ ભાર આપી રહ્યા છે કે ભાઈ દર્દીઓની મેન્ટલ હેલ્થ પણ આપણા માટે બહુ જરૂરી છે તો આ વાત થઈ માનસ હેલ્પ વિશેની આ ઉપરાંત પણ કેન્દ્ર સરકાર ઘણી બધી રીતે લોકોના માનસિક સ્વાસ્થ્યને અડ્રેસ કરવા માટે સુધારવા માટે અન્ય પહેલ પણ ચલાવે છે એમાંનું એક છે માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ ટુ થાઉઝન્ડ સેવન્ટીન તો આ વિકલાંગ વ્યક્તિઓના અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અમલમાં મૂકવામાં આવ્યું હતું જેને ભારતે બે હજાર સાતમાં માન્ય રાખ્યું જો તો જે ડિસેબિલિટી સાથેના જે લોકો છે બરાબર તો મેન્ટલ ઇલનેસવાળા લોકોને પણ તમે ડિસેબલવાળી કેટેગરીમાં તમે મૂકી શકો બરાબર ફોર ધી પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ બરાબર અને આપણે જે યુનાઇટેડ નેશન્સનું જે ચાર્ટર હતું કે ભાઈ વિકલાંગ વ્યક્તિઓના પણ પોતાના અધિકાર હોવા જોઈએ એ ચાર્ટરને આપણે ક્યારે માન્યતા આપી દીધી દીધેલી આપણે ક્યારે ને રેક્ટિફાઈ કરી દીધેલું બે હજાર સાતમાં આપણને દસ વર્ષ લાગી ગયા સંસદમાંથી એના માટેનો કાયદો બનાવવા માટે બરાબર નેક્સ્ટ જે ઇનિશિયેટિવ છે તે છે કિરણ ઇનિશિયેટિવ તો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ચિંતા તાણ હતાશા આત્મહત્યાના જેવા વિચારો અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓનો સામનો કરી રહેલા લોકોને ટેકો આપવા માટે ટ્વેન્ટી ફોર ક્રોસ સેવન ટોલ ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરી છે કે તમે ગમે ત્યારે નંબર ડાયલ કરીને તમારી જે સમસ્યા છે તે તમે એક્સપર્ટને જણાવી શકો છો અને એક્સપર્ટ એ હિસાબે તમને એની જે સોલ્યુશન છે તે આપશે મનોદર્પણ પહેલ શું છે તો મનોદર્પણ એ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રાલયની પહેલ છે કોવિડ નાઇન્ટીનના સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરિવારના સભ્યો તથા શિક્ષકોને તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે માનસિક તથા સામાજિક ટેકો પૂરો પાડવાનો એનો મુખ્ય હેતુ છે જો આપણે છેલ્લા એક દોઢ વર્ષથી આપણું જે એજ્યુકેશન સેક્ટર છે તે ઘણું અનિશ્ચિતતાઓથી ભરેલું છે ને ડગુમગું ડગુમગું થતું ચાલી રહ્યું છે બરાબર લોકડાઉન વખત આપણે સ્કૂલો બંધ કરી પછી જેવું થોડું અનલોક થયું એમાં આપણે સ્કૂલો કોલેજો સ્ટાર્ટ કરી ફરી પાછો કોવિડ કેસીસ વધતા ગયા તો ફરી પાછા આપણે બંધ કરવું પડ્યું ઘણી બધી જે એન્ટ્રન્સ એક્ઝામ્સ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે તેના જે સ્કેડ્યુલ છે તે ડીલે થતા જાય છે બરાબર કેમ કારણ કે આટલા મોટા લેવલ પર ભારત જેવા મોટા લેવલ પર કોઈ પણ સાદી પણ તમે એક્ઝામ લેશો તો ઓછામાં ઓછા પાંચથી સાત લાખ દસ લાખ લોકો એ એક્ઝામ આપવા માટે આવશે અને આ સમયગાળામાં એ મેનેજ કરવું આપણા માટે શક્ય નથી બરાબર જીપીએસસી દ્વારા પણ છેલ્લે જે એક્ઝામ લેવાયેલી જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ લેવાઈ ગઈ બરાબર આપણા સદનસીબે એના પછીની જેટલી પણ એક્ઝામ હતી તે અત્યારે અત્યાર પૂરતી શું કરી દેવામાં આવી છે સ્થગિત કરી દેવામાં આવી છે ટેમ્પરરીલી એક બે મહિના માટે જો આવનારા એક બે મહિનામાં પરિસ્થિતિ ફરી પાછી જો નોર્મલ થતી જોવા મળશે બરાબર તો આપણી બધી જ પરીક્ષાઓ તરત તરત એક એક વીકેન્ડમાં એક એક વીકેન્ડમાં લેવાતી જશે બરાબર તો આ સંજોગોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સ્ટ્રેસમાં છે કે આપણું ભવિષ્ય શું હશે ઘણા બધા સ્ટેટ્સમાં તમે જોયું હશે કે દસમાના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ વગર અગિયારમામાં પ્રમોટ કરી દેવામાં આવ્યા છે એમના પાછલા પર્ફોમન્સને આધારે હવે એવી આશા છે કે લગભગ બારમા ધોરણના વિદ્યાર્થીઓને પણ એ જ રીતે પ્રમોટ કરી દેવામાં આવશે કારણ કે ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ પણ હવે લેવાય એવી કોઈ આશા બહુ લાગતી નથી કારણ કે પરિસ્થિતિ વધારે ગંભીર છે બરાબર તો આ સંજોગોમાં એ લોકોના મેન્ટલ સુખાકારીને જાળવી રાખવું એ પણ એક બહુ અગત્યની વાત છે અને એના માટે મનોદર્પણ પહેલ આપણા એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે બરાબર નિમંસ રાહ એપ્લિકેશન તો તે માનસિક આરોગ્ય કેન્દ્ર અને વ્યવસાયિકોના ડેટાના એક સ્ટોપ સ્ત્રોત છે જે નિમહંસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે નિમહંસ વિશે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ઇન્ટરનલ સિક્યોરિટી અંગેનો ટોપિક છે બરાબર કે અને એ છે મિઝોરમના બ્રુ રેફ્યુજીસ બરાબર આપણે હમણાં બે ત્રણ લેક્ચર પહેલાં આપણે અલગ બોડોલેન્ડની માંગણી કરતા સમુદાયો વિશે વાત કરી નોર્થ ઈસ્ટના જે અલગ અલગ આદિવાસી વિસ્તારો છે તેમના વિશે આપણે વાત કરેલી તેમનું એડમિનિસ્ટ્રેશન સ્કેડ્યુલ સિક્સમાં બરાબર અનુસૂચિત છમાં કેમ એમનું એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે એમનું શાસન ચલાવવાની પદ્ધતિ કેમ અલગ છે એમને થોડા વધારે અધિકારો આપવામાં આવેલા છે આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી બરાબર તો આ એક અપડેટેડ ટૉપિક છે બે હજાર વીસમાં આપણે એક ટૉપિક ભણેલા જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર વીસમાં બરાબર કે ભાઈ એક ચાર પક્ષો વચ્ચે એક સમજૂતી થઈ છે કેન્દ્ર સ્તરે બરાબર કેન્દ્ર સરકાર મિઝોરમની રાજ્ય સરકાર ત્રિપુરાની રાજ્ય સરકાર અને બ્રુ રેફ્યુજીઝના જે આગેવાન નેતાઓ હતા તે લોકો વચ્ચે એક સમજૂતી થઈ છે કે ભાઈ જે બ્રુ રેફ્યુજીસ બ્રુ અથવા તો રેંગ નામના રેફ્યુજીસ છે બરાબર તેમને એક્ઝામમાં તમને કોઈ પણ નામ પૂછાઈ શકે બરાબર તો આનું જરા બેકગ્રાઉન્ડ તમને જણાવી દો આપણને ઓલરેડી ખબર છે કે નોર્થ ઇસ્ટના જે જેટલા પણ રાજ્યો છે ત્યાં ઘણા બધા ઇન્ડિજિનિયસ ટ્રાઇબલ ગ્રુપ્સથી એ વિસ્તાર બનેલો છે નાના નાના અલગ અલગ આદિવાસી સમુદાયો છે જે ત્યાંના મૂળભૂત રહેવાસીઓ છે બરાબર હવે એ લોકો જ્યારે ભારતમાં જોડાયા ત્યારે એ લોકોએ અમુક શરતો મૂકેલી કે ભાઈ અમે ભારતમાં તો તો જ જ જોડાઈએ જોડાઈશું જો અમને અમારી ભાષા સંસ્કૃતિ શિક્ષણ અમારું જે કલ્ચર છે અમારું જે વાતાવરણ છે એને પ્રોટેક્ટ કરવાનો અમને સમય આપવા અમને છૂટ આપવામાં આવે બંધારણના અનુચ્છેદ છમાં માં અથવા તો અનુસૂચિત છમાં આ બધા પ્રાવધાન કરેલા છે એ લોકોને સેપરેટ એડમિનિસ્ટ્રેશન સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે બરાબર હવે આ સ્પેસિફિકલી બ્રુ રેફ્યુજીઝ શું છે તો બ્રુ રેફ્યુજીઝ મૂળભૂત રીતે ઘણા વર્ષોથી મિઝોરમમાં રહે છે બરાબર પરંતુ મિઝોરમના જે અન્ય આદિવાસી સમુદાયો છે જે પોતાને ત્યાંના મૂળભૂત નિવાસીઓ ગણાવે છે એ લોકોની દ્રષ્ટિએ બ્રુ બહારી પ્રજા છે બરાબર અને એ લોકો મિઝોરમમાં રહી શકે નહીં એટલે ત્યાં શું થાય કે એ લોકોની એથનિક અથડામણ થયા કરે બરાબર એક ગ્રુપ બીજા પર હુમલો કરે એક સમુદાય બીજા સમુદાય પર હુમલો કરે અને એને લીધે બ્રુ શરણાર્થીઓ ઘણા વર્ષો પહેલાં બરાબર નાઇન્ટીન નાઇન્ટી સેવનથી એ લોકોનું જે પલાયન છે તે મિઝોરમથી ચાલુ થઈ ગયેલું અને મિઝોરમથી નજીકનું જે રાજ્ય છે ત્રિપુરા તો ત્યાં જઈને એ લોકો ધીરે ધીરે વસવા લાગ્યા બરાબર સરકાર એવું ઈચ્છે છે કે એ લોકો ફરી પાછા મિઝોરમમાં સ્થાયી થઈ જાય તો સરકારે એના માટે એક સમજૂતી બનાવી પણ એ લોકોને એ લોકો હવે મિઝોરમમાં જવા માંગતા નથી કેમ કારણ કે મિઝોરમમાં એ લોકોને પોતાના જાનમાલની સુરક્ષાની ગેરંટી નથી એટલે હવે સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ આ બધા જ જે બ્રુ રેફ્યુજીઝ છે બરાબર રેફ્યુજી એટલે શું શરણાર્થીઓ તો જે બ્રુ શરણાર્થીઓ છે તે લોકોને હવે પરમાનન્ટલી ત્રિપુરામાં વસવા માટે કેન્દ્ર સરકાર મદદ કરશે બરાબર કે જેથી કરીને ઇન્ટરનલ પીસ જળવાઈ રહે અને એક જે લોંગ પેન્ડિંગ જે મુદ્દો છે તે શું થઈ જાય સોલ્વ થઈ જાય તો ત્રિપુરામાં મિઝોરમ બ્રુ શરણાર્થીઓની વસાહતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે જાન્યુઆરી બે હજાર વીસમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયેલા ચતુર્ભુજ સમજૂતીનું પાલન કરે છે બરાબર શું છે આ ચતુર્ભુજ સમજૂતી અને કોની વચ્ચે થયેલી તો બ્રુ અથવા રેંગ પ્રજાતિ એ એક નોર્થ ઇસ્ટ ઇન્ડિયા બરાબર ઉત્તર પૂર્વ ભારતનો એક ઇન્ડિજિનિયસ સમુદાય છે એક નેટિવ સમુદાય છે જે મોટાભાગે ત્રિપુરા મિઝોરમ અને આસામમાં રહે છે ત્રિપુરામાં તેઓ વિશેષ રૂપે સંવેદનશીલ આદિજાતિ જૂથ તરીકે ઓળખાય છે બરાબર વિશેષ રૂપે સંવેદનશીલ આદિજાતિ જૂથ એટલે શું પર્ટિક્યુલરલી વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપ બરાબર જેને આપણે પીવીટીજી તરીકે ઓળખીએ છીએ તો મિઝોરમમાં તેઓ એવા જૂથો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે જે તેમને રાજ્ય માટે સ્વદેશી માનતા નથી બરાબર આપણે ત્યાં માની લો કે ગુજરાતમાં આપણે રહીએ છીએ અથવા તો સુરતમાં રહીએ છીએ અને સુરતમાં કોઈ એક એવો વિસ્તાર છે કે જ્યાં બિહારથી કોઈ આવે આવેલું છે કે ઓરિસ્સાથી કોઈ આવેલું છે બરાબર આપણું સંવિધાન આપણને દરેક જગ્યાએ વસવાની વ્યાપાર કરવાની પરવાનગી આપે છે સત્તા આપે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આપણે એને શું કહીશું કે ભાઈ બહારથી આ લોકો આવીને ગુજરાતમાં વસેલા છે બરાબર તો એવી જ કંઈ પરિસ્થિતિ અહીંયા છે કે મિઝોરમના જે ઇન્ડિજિનિયસ પ્રજાતિ છે આદિવાસી ગ્રુપ્સ છે તે બ્રુ આદિવાસી સમુદાયને પોતાનો હિસ્સો માનતા નથી મિઝોરમનો હિસ્સો માનતા નથી બરાબર તો ઓગણીસો સત્તાણુંમાં વંશીય અથડામણ બાદ લગભગ સાડત્રીસ હજાર જેટલા બ્રુ મિઝોરમના મામિત કોલા કોલાસીબ અને લંગલઈ જિલ્લામાંથી ભાગી ગયા અને ત્રિપુરામાં રાહત શિબિરોમાં સમાવિષ્ટ થયા બરાબર તો આ સાડત્રીસ હજાર જેટલા બ્રુ રેફ્યુજીઝ જે હતા શરણાર્થીઓ હતા તે ક્યાં રહેતા હતા રાહત શિબિરોમાં એ લોકો રહેતા થયા ત્યારબાદથી પાંચ હજાર પાછા વળતરના આઠ તબક્કામાં મિઝોરમમાં પાછા ફર્યા છે તો એક રીપેટ્રી રીપેટ્રિએશનની જે પ્રોસેસ હોય બરાબર કે પોતાના વતનમાં પાછા ફરવાની જે પ્રક્રિયા છે તો પાંચ હજાર જેટલા બ્રુ શરણાર્થીઓ મિઝોરમમાં પાછા વળ્યા છે પરંતુ હજુ પણ બત્રીસ હજાર જેટલા જે બ્રુ સમુદાયના લોકો છે તે ક્યાં વસેલા છે છ રાહત શિબિરોમાં ત્રિપુરામાં અલગ અલગ જગ્યાએ રહે છે જૂન બે હજાર અઢારમાં બ્રૂ કેમ્પના સમુદાયના નેતાઓએ કેન્દ્ર અને બંને રાજ્ય સરકારો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા અને મિઝોરમમાં પાછા ફરવાની વ્યવસ્થા કરી પરંતુ મોટાભાગના કેમ્પ રહેવાસીઓએ આ કરારની શરતોને નકારી કાઢ્યો તો બે હજાર અઢારમાં જે કરાર કરવામાં આવેલો તે તેને દરેક બ્રુ રેફ્યુજીએ લગભગ મોટાભાગના બ્રુ રેફ્યુજીઓએ શું કર્યું નકાર્યો શું કારણ નકારવાનું કે એ લોકો મિઝોરમ પાછા જવા માંગતા નહીં હતા પોતાનો રાહત કેમ્પ છોડીને ત્રિપુરામાંથી કેમ્પ નહીં જવા માંગતા હતા કારણ કે કેમ્પના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ કરારથી મિઝોરમમાં તેમની સલામતીની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી એટલે અમે ત્યાં પાછા જવા માંગતા નથી અમે ત્રિપુરામાં વધારે સેફ છે બરાબર એટલે સરકારે શું કર્યું આ ચતુર્ભુજ સમજૂતી કરી જેને ક્વોટરી ક્વોટરીપીટી સમજૂતી કહેવાય બરાબર ચાર પક્ષો વચ્ચેની સમજૂતી કહેવાય તો કેન્દ્ર સરકાર મિઝોરમ સરકાર ત્રિપુરાની રાજ્ય સરકાર અને બૃહ સંગઠનોના નેતાઓએ જાન્યુઆરી બે હજાર વીસમાં ચતુર્ભુજ કરાર પર હસ્તાક્ષર કર્યા આ કરાર હેઠળ ગૃહ મંત્રાલયે ત્રિપુરામાં સમાધાનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કોઈ રાજ્ય સરકાર આ ખર્ચ નહીં હવે કેન્દ્ર સરકાર પોતાના ફંડમાંથી આ ખર્ચ આ વસાહતીઓને આપશે આ સમર્થનમાં એક પેકેજની ખાતરી આપવામાં આવી હતી કે દરેક જે દરેક શરણાર્થી પરિવારને આપવામાં આવશે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તરફથી અને શું છે તો એક પ્લોટ રૂપિયા ચાર લાખની એફડી મફતમાં રેશન અને રૂપિયા બે વર્ષ માટે રૂપિયા પાંચ હજાર પ્રતિ માસ તો જો દરેક જે બ્રૂ ફેમિલી છે બ્રુ સમુદાયનો જે પરિવાર છે તે લોકોને આટલી વસ્તુ આપવામાં આવશે જેથી કરીને એ લોકો ત્રિપુરામાં પોતાનું જીવન સ્ટાર્ટ કરી શકે આ ઉપરાંત દરેક પરિવારને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ મકાન બાંધવા માટે પણ આપવામાં આવશે બરાબર જેથી કરીને ત્રિપુરામાં એ લોકો સરળતાથી પોતાના જીવનની નવી શરૂઆત કરી શકે બરાબર તો જો અહીંયા તમે ત્રિપુરામાં જુઓ છો જે આપણે જિલ્લાઓના નામ લીધા બરાબર કોલસ કોલસીબ મામિત અને લુંગલી તો આ જિલ્લાઓમાંથી પલાયન થઈને ત્રિપુરામાં એ લોકોનું પલાયન થયું અને અત્યારે અહીંયા રેફ્યુજી જે કેમ્પ છે ત્યાં એ લોકો રહે છે બરાબર તો આ એક આપણા માટે બહુ ઇન્ટરનલ સિક્યોરિટી અંગેનો જે અને જે આપણી સામાજિક વ્યવસ્થા છે તે અંગેનો આપણો આ ટૉપિક હતો નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બરાબર કોઈ દેશમાં જે જર્નલિઝમ છે બરાબર અથવા તો જે પત્રકારિતા સંદર્ભે કેટલી સ્વતંત્રતા પત્રકારોને મળેલી છે પત્રક પ્રોપર પત્રકારત્વ કરવા માટે બરાબર તો એ અંગેનું જે એનાલિસિસ આપતો જે ઇન્ડેક્સ છે તે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બરાબર તો તાજેતરમાં જ જાહેર કરાયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં એકસો એંસી દેશોમાંથી ભારત કયા ક્રમે છે એકસો બેતાળીસમાં ક્રમે છે આપણું પર્ફોમન્સ બહુ સારું નથી બરાબર આ અનુક્રમણિકા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ બિન નફાકારક સંસ્થા જેનું નામ છે રિપોર્ટર્સ વિથ બોર્ડર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગયા વર્ષે પણ બે હજાર વીસના ઇન્ડેક્સમાં પણ આપણું સ્થાન કયું હતું એકસો બેતાળીસનું હતું પહેલાં તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ શું છે તે વિશે જોઈ લઈએ તો તે રિપોર્ટર્સ સાન્સ ફ્રન્ટિયર્સ અથવા તો રિપોર્ટર્સ વિથ બોર્ડર્સ એનું ફ્રેન્ચ નામ છે આ છે ઇંગ્લિશ નામ તો રિપોર્ટર્સ વિથ બોર્ડર્સ દ્વારા બે હજાર બેથી દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે પેરિસમાં આધારિત આર એસ એફ એક સ્વતંત્ર એનજીઓ છે જે સંયુક્ત રાષ્ટ્ર યુનેસ્કો કાઉન્સિલ ઓફ યુરોપ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ફ્રાન્ક ફ્રાન્કોફોની સાથે સલાહકાર સમિતિ ધરાવે છે જે ઓઆઈએફ તરીકે ઓળખાય છે બરાબર હવે ઓઆઈએફ શું છે તો ઓઆઈએફ એ ફ્રેન્ચ બોલતા ચોપન દેશોનો સમૂહ છે બરાબર આ સૂચકાંકો પત્રકારોને ઉપલબ્ધ સ્વતંત્રતાના સ્તર અનુસાર દેશોને ક્રમોમાં ગોઠવે છે જો કે તે પત્રકારત્વની ગુણવત્તા અંગે સૂચક નથી બરાબર હવે જો આપણા માટે અન્ડરલાઈન કરવાની વાત છે આપણને એમ થશે કે કેમ આપણે ત્યાં એકસો બેતાળીસનો ક્રમ છે આપણે ત્યાં પત્રકારોને ટ્રુ જર્નલિઝમ કરવા દેવામાં આવતું નથી પરંતુ જે પત્રકારત્વનું જે તમારી જર્નલિઝમનું જે સ્ટાન્ડર્ડ છે એને કોઈ રીતે અહીંયા માપન કરવામાં આવતું નથી બરાબર એટલે બહુ ડિફાઇનાઇટ પરિમાણોમાં કોઈ દેશનું આકલન કરવામાં આવે છે ઓન ગ્રાઉન્ડ બની શકે કે પરિસ્થિતિ તદ્દન અલગ હોઈ શકે બરાબર હવે આપણા જ દેશની વાત કરો તો બે હજાર ચૌદ પછી આપણું મીડિયા જો તમને દેખાશે કે ટોટલી બે પાર્ટમાં તમને ડિવાઈડ થયેલું દેખાશે બરાબર એક જે છે તે કેન્દ્ર સરકારની દરેક બાબતોમાં ટીકા ટિપ્પણી કરતું હશે અને બીજો જે મીડિયાનો હિસ્સો છે તે કેન્દ્ર સરકારની દરેક વાતમાં એનું શું કરશે સમર્થન કરશે બરાબર અને આ બંને જ જે અપ્રોચ છે તે બહુ ખોટા છે સ્વચ્છ ભારત જેવી નીતિ જો ભારત જેવા દેશમાં લાવવામાં આવે કે જ્યાં આપણને રસ્તાઓ મોટા ભાગનો સમય કેવા દેખાતા હોય ગંદકીથી ફેલાયેલા દેખાતા હોય એ સંજોગોમાં જો સ્વચ્છ ભારત કે જે ટોયલેટ બિલ્ડ કરવાની જે પોલિસી છે તે જો લાવવામાં આવે તો તમે કોઈ પણ વિચારધારામાંથી આવતા હોય એનું શું થવું જોઈએ સમર્થન થવું જોઈએ પણ આપણે તે એવું જોવા મળતું નથી બરાબર એકચ્યુઅલ આઉટપુટને નિગ્લેક્ટ કરીને માત્ર આપણી જે પોલિટિકલ આઈડિયોલોજી છે તેના આધારે આપણું મીડિયા કામ કરે છે બરાબર અને એટલે આપણા માટે આ બહુ સિગ્નિફિકન્ટ નથી બરાબર કે ભારતનું કયું સ્થાન આવે છે એ બહુ સિગ્નિફિકન્ટ નથી રહેતું બરાબર કારણ કે આ ઇન્ડેક્સ પ્રમાણે ભારતમાં પત્રકારોને બોલવા દેવામાં નથી આવતા બરાબર પરંતુ તમે જોશો કે ચાર ચેનલ એવી છે કે જે વિરોધમાં બોલતી હશે અને ચાર ચેનલ એવી એવી છે કે જે સપોર્ટમાં બોલતી હશે સેમ વસ્તુ તમને સોશિયલ મીડિયા પર જોવા મળશે અને સેમ વસ્તુ તમને પ્રિન્ટ મીડિયામાં જોવા મળશે કે ચાર પેપર તમને એવા જોવા મળશે કે જે કેન્દ્ર સરકારની ટીકા કરશે ને ચાર પેપર તમને એવા જોવા મળશે કે જે કેન્દ્ર સરકારની તારીફ કરશે બરાબર તો આ જ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે તમારા જે થોટ પ્રોસેસ છે તે તમારે એ રીતના વિકસિત કરવાની છે કે આપણે ત્યાં મીડિયાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ અને હાલમાં કેવું છે બરાબર તો એ પત્રકારત્વની ગુણવત્તા અંગેનું કોઈ સૂચન આપતી નથી આ જે ઇન્ડેક્સ છે તે બરાબર પરિમાણોમાં શું છે તો જે પ્લુરાલિટી છે બહુવચન મીડિયા સ્વતંત્રતા મીડિયા પર્યાવરણ સ્વસેન્સરશીપ કાયદાકીય માળખું પારદર્શિતા સમાચારોની ગુણવત્તાનો સમાવેશ છે જે સમાચાર અને માહિતીના ઉત્પાદનને ટેકો આપે છે બરાબર અને આ એના જે અંગ્રેજી શબ્દો છે તે તમને અહીંયા આપેલા છે બરાબર હવે જુઓ આપણે છેલ્લા ઘણા વર્ષોથી ફ્રીડમ ઓફ સ્પીચ ફ્રીડમ ઓફ સ્પીચ વાણી સ્વતંત્રતા વાણી સ્વતંત્રતા વિશે બહુ હાઈપ ક્રિએટ કરવામાં આવ્યો છે બરાબર પરંતુ આપણા બંધારણમાં અનુચ્છેદ ઓગણીસમાં જ્યારે તમને વાણી સ્વતંત્રતા આપવામાં આવી છે ત્યારે વાણી સ્વતંત્રતા તમને એક એસ્ટેરિક્સ માર્ક સાથે આપવામાં આવી છે બરાબર એક અમુક કંડિશન્સ સાથે તમને વાણી સ્વતંત્રતા આપવામાં આવી છે બરાબર આપણે ઘણીવાર ઓફલાઈન લેક્ચર્સમાંની ચર્ચા કરી છે કે તમે ક્રિટિસાઇઝ કરી શકો બરાબર કોઈને પણ અથવા તો તમારી પાસે વાણી સ્વતંત્ર છે પરંતુ એનો મતલબ એ નથી કે તમે જે સામાજિક દાયરો છે અથવા તો જે સંવિધાનિક બાઉન્ડ્રી છે તેની બહાર જઈને કંઈ પણ બોલી શકો અને એ જ વસ્તુ પત્રકારોને પણ લાગુ પડે છે બરાબર તમે પત્રકાર છો તમારી પાસે ચેનલ પર કંઈ પણ ટેલિકાસ્ટ કરવાની સત્તા છે એનો મતલબ એ નથી કે તમે ખોટી માહિતી ભડકાઉ માહિતી અથવા તો તમારા વિચારોને કોઈ ન્યૂઝમાં એડ કરીને એ માહિતીને તમે પ્રોજેક્ટ કરી શકો બરાબર આપણે જોઈએ છીએ કે કોઈ એક જ સીધા સાદા ન્યૂઝ હોય એને એનડીટીવી અલગ રીતના પ્રોજેક્ટ કરશે અને ઝી ન્યૂઝ અલગ રીતના પ્રોજેક્ટ કરશે એટલે આપણે ન્યુટ્રલ ન્યૂઝ ફાઇન્ડ કરવા આપણા માટે આજના જમાનામાં બહુ મુશ્કેલ વાત થઈ ગઈ છે બરાબર અને એ જ ફ્રીડમ ઓફ સ્પીચ એ બહુ સબ્જેક્ટિવ ટૉપિક છે અને જ્યારે જ્યારે ફ્રીડમ ઓફ સ્પીચનો મામલો આવે છે બરાબર હવે તમે જોયો છે કે છેલ્લા ઘણા વર્ષોમાં જેએનયુમાં જ્યારે ભારત ત્યારે ટુકડે હોંગેના નારા થાય છે બરાબર તો ફ્રીડમ ઓફ સ્પીચનો મતલબ એ નથી કે તમે દેશની ઇન્ટરનલ સિક્યોરિટીને કે આપણી સાર્વભૌમત્વને નુકસાન પહોંચે એવું કંઈ પણ બોલી શકો તમે નહીં જ બોલી શકો કે ભારત ત્યારે ટુકડે હોંગે બરાબર ભારતમાં તો તમારા પર કેસ ચલાવવામાં આવે છે બીજા ઘણા બધા દેશો છે કે જ્યાં તમે એ દેશના ટુકડા થવાની વાત કરો તો બની શકે કે બીજા દિવસે તમારું નામો નિશાન પણ જોવા નહીં મળે પરંતુ આપણે ત્યાં કેમ કે લોકશાહી પ્રક્રિયા છે કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમ થ્રુ આપણે સજા આપવામાં માનીએ છીએ એટલે સરકાર શું કરશે જો તમે આવું બોલો છો તો તમારા પર રાજદ્રોહનો કેસ ચલાવશે બરાબર હવે આપણું મીડિયા શું કહે છે કે કેમ સરકારે રાજદ્રોહનો કેસ લગાવી દીધો સત્તર વર્ષના કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષના બાળકો પર પરંતુ એ બાળકને જો એ બોલવાની બુદ્ધિ હોય કે ભારત જ્યારે ટુકડે હોંગે તો પછી એના પર કેસ ચલાવવો સંપૂર્ણપણે યોગ્ય ઠરે છે બરાબર ને આ જ વસ્તુ કોર્ટ મારા કહેવામાં આવે છે કે તમે કોઈ પણ સંજોગોમાં ભારત ત્યારે ટુકડે ઊંઘે જેવા પ્રો પ્રોવોકેટિવ નારા ફ્રીડમ ઓફ સ્પીચનો કપડાં ઓળીને બોલી શકો નહીં બરાબર વૈશ્વિક દ્રશ્ય શું કહે છે તો પત્રકારત્વ અથવા તો જર્નાલિઝમ એકસો એંસી દેશોમાંથી સેવન્ટી થ્રી પર્સેન્ટમાં સંપૂર્ણ અથવા તો અંશતઃ રીતે બ્લોગડ છે અથવા તો અવરોધિત છે જો દુનિયાના તોત્તેર પર્સેન્ટ દેશમાં પત્રકારત્વ સંપૂર્ણ અથવા અંશદા બ્લોક છે એટલે સરકાર જે કે તે જ માહિતી લોકો સુધી પહોંચે છે બાકીની ઓરિજિનલ સ્ટોરીઝ તો ઘણા બધા દેશોમાં લોકો સુધી પહોંચતી જ નથી અનુક્રમણિકાને એકસો એંસી દેશોમાંથી ફક્ત બાર દેશો પત્રકારત્વ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટેનો દાવો કરી શકે છે કોવિડ નાઇન્ટીન રોગચાળાનો ઉપયોગ રાષ્ટ્રો દ્વારા માહિતીના પ્રસારને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણતા માટે કરવામાં આવ્યો છે આ અહેવાલમાં મોટા એશિયા પેસિફિક ક્ષેત્ર વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે અખબારોની આઝાદીને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં ઘણા દેશોએ દેશદ્રોહ રાજદ્રોહ રાજ્ય રહસ્ય બરાબર એટલે કે જે સ્ટેટ સિક્રેટ્સ હોય તે રાષ્ટ્રીય સુરક્ષા નેશનલ સિક્યોરિટી અંગેના કડક કાયદાઓ મૂક્યા છે આપણને ઓલરેડી ખબર છે યુએપીએ એક્ટ સેડિશનનો જે એક્ટ છે તો આ બધા કાયદાઓ આપણે ત્યાં પણ હવે ધીરે ધીરે લાગુ થતા જાય છે કે તમે કંઈ પણ જો ગવર્મેન્ટ વિરુદ્ધ બોલશો ગવર્મેન્ટ એને રાજદ્રોહનો લેબલ આપીને અથવા તો ઇન્ટરનલ સિક્યોરિટી અથવા તો નેશનલ સિક્યોરિટીનું લેબલ આપીને તમને ચૂપ કરી શકે અથવા તો એ ખબરને જાહેર થતી અટકાવી શકે નોર્વે સતત પાંચમા વર્ષે ફિનલેન્ડ અને ડેનમાર્ક પછી ટોચ પર છે બરાબર એટલે નોર્વે ટોચ પર છે ત્યારબાદ ફિનલેન્ડ અને ડેનમાર્ક છે એરિટ્રિયા તળિયે છે તે દર અને ચીન એકસો સિત્યોતેરમાં ક્રમે છે ચીન આપણા કરતાં ઘણું પાછળ છે અને ચીનમાં જે કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ છે તે કઈ રીતના શાસન કરે છે આ આપણને બધાને ખબર છે તે એક વન સેવન્ટી નાઇનમાં ઉત્તર કોરિયાથી ઉપર છે અને એકસો ઇઠ્યોતેરમાં તુર્કમેનિસ્તાન છે બરાબર તો એકસો એંસીમાં ક્રમે એરિટ્રિયા છે એકસો વન સેવન્ટી નાઇનમાં ક્રમે ઉત્તર કોરિયા વન સેવન્ટી એઇટ તુર્કમેનિસ્તાન અને ત્યારબાદ વન સેવન્ટી સેવનમાં ચીન છે તો ચાઈના લાસ્ટ બોટમ ફાઇવમાં ચાઇનાનું જે પત્રકારત્વ છે તે આવે છે ચાઇનામાં દેર ઇઝ અ ઓલમોસ્ટ ઝીરો જર્નાલિઝમ બરાબર કોઈ જર્નાલિસ્ટ જો સાચી વાત કહેવાનો પ્રયત્ન પણ કરે તો સરકાર એને ક્યાં તો મારી નાખે ક્યાં તો જેલમાં પૂરી દે અને એના પર કેસ ચલાવવામાં આવે અને જે ઓરિજિનલ ખબર હોય તેને દબાવી દેવામાં આવે છે બરાબર કોવિડ નાઇન્ટીનની જે પ્રેસ કવરેજ છે તે આપણું આપણી સામેનું તાજેતરનું જીવંત ઉદાહરણ છે ભારતના પ્રદર્શનનું વિશ્લેષણ કરીએ તો ઓલરેડી હું તમને એનું વિશ્લેષણ કહી ચૂક્યો છું વર્ષ બે હજાર વીસમાં પણ ભારતને એકસો બેતાળીસમો ક્રમાંક આપવામાં આવેલો હતો આમ તેના પત્રકારોને જે વાતાવરણ આપે છે તેમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ અનુસાર બરાબર ગ્રાઉન્ડ લેવલના ઘણા બધા પરિમાણો છે જેને અહીંયા કન્સિડર કરવામાં આવ્યા નથી નેપાળ સાથેના તેના પાડોશીઓ વચ્ચે ભારતનો નબળો દેખાવ છે નેપાળ એકસો છમાં ક્રમે છે શ્રીલંકા એકસો સત્યાવીસમાં ક્રમે છે ભૂટાન પાસઠમાં ક્રમે છે અને પાકિસ્તાન આપણાથી પાછળ છે પણ બહુ પાછળ નથી એકસો પિસ્તાળીસમાં ક્રમે છે તો તમારે આપણા પડોશી દેશોના ક્રમો પણ યાદ રાખવાના ચાઈના એકસો સિત્યોતેરમાં ક્રમે છે આપણે ઓલરેડી વાત કરી ગયા છે પત્રકારત્વ માટે ભારતને ખરાબ વર્ગીકૃત કરાયેલા દેશમાં સામેલ કરવામાં આવ્યો છે અને પત્રકારો તેમની નોકરી યોગ્ય રીતે કરવા માટે પ્રયાસ કરે છે તે માટે ભારત સૌથી ખતરનાક દેશ તરીકે ઓળખાય છે કે ભારતમાં જો તમે પત્રકાર છો તો તમારા પર ઓલવેઝ તમારા લાઈફ થ્રેટનિંગ જોબમાં ની કેટેગરીમાં તમે આવો છો ઇફ યુ આર અ જર્નલિસ્ટ અહેવાલમાં રાષ્ટ્રવાદી સરકાર દ્વારા રચાયેલા વાતાવરણને દોષી ઠેરવવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ વિવેચક પત્રકાર માટે વારંવાર રાજ્ય વિરોધી કે રાષ્ટ્ર વિરોધી ગણાવે છે બરાબર કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનક છે જ્યાં પોલીસ અને અર્ધલશ્કરી પોલીસ દ્વારા પત્રકારોને પજવવાના બનાવો સામે આવ્યા છે બરાબર તો કાશ્મીરનું પણ જે જર્નાલિઝમ થાય છે તે ટ્રુ જર્નાલિઝમ નથી સરકારનો પક્ષ કંઈ અલગ હોય છે વિરોધીઓનો પક્ષ અલગ હોય છે પત્રકારોનો પક્ષ કંઈ અલગ હોય છે ત્યાંના જે એકચ્યુઅલ માણસો છે તે લોકોનો પક્ષ કંઈ અલગ હોય છે બરાબર એટલે જે ટ્રુ પિક્ચર જે આપણી સામે આવવું જોઈએ તે ક્યારેય આવી શકતું નથી ભારતના નબળા પ્રદર્શન માટેના કારણો શું છે તો પત્રકારો પ્રત્યેક પત્ર પ્રકારના હુમલા સામે આવ્યા છે આપણે છેલ્લા ઘણા વર્ષોમાં બરાબર ને બહુ વર્ષોથી ચાલતી આવતી આ પ્રક્રિયા છે કે કેરળ છે વેસ્ટ બેંગોલ છે કર્ણાટક છે બરાબર તો જે આ બધા જે વિસ્તારો છે ત્યાં પત્રકારોની હત્યા સુધા કરવામાં આવી છે બરાબર તો જેમાં પત્રકારો સામે પોલીસની હિંસા રાજકીય કાર્યક્રો દ્વારા હુમલાઓ ગુનાહિત જૂથો અથવા ભ્રષ્ટ સ્થાનિક અધિકારીઓ દ્વારા ઉશ્કેરવામાં આવેલા બદલાઓ છે પત્રકારોને હંમેશા સામાજિક નેટવર્ક્સ પર સંકલિત નફરત અભિયાનોનો ભોગ બને છે સોશિયલ મીડિયા પર પત્રકારો કઈ રીતના ટ્રોલ થાય છે અને સામે સપોર્ટ પણ એમને એટલો જ મળે છે બે ઓપોઝિટ સાઈડ દ્વારા બરાબર તો આ વસ્તુ છે કે લોકો ટ્રોલિંગનો પણ ભોગ બને છે અને સપોર્ટ પણ એમને એટલો જ મળે છે અને જ્યારે મહિલા પત્રકાર હોય ત્યારે તે વધુ હિંસક હુમલાઓનો ભોગ બને છે બરાબર તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે કેમ ભારત નું પ્રદર્શન આટલું નબળું છે પ્રેસની સ્વતંત્રતા શું છે તો અત્યારે જે મેં તમને બંધારણની વાત કરી બરાબર તો ભારતનું બંધારણ આર્ટિકલ ઓગણીસ હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની બાંહેધરી આપે છે જે વાણી સ્વતંત્રતાને લગતા અમુક અધિકારોના રક્ષણ વગેરે સાથે સંબંધિત છે ભારતીય કાયદાકીય પ્રણાલી દ્વારા અખબારોની સ્વતંત્રતા સ્પષ્ટપણે સુરક્ષિત નથી પરંતુ બંધારણની કલમ નાઇન્ટીન એક એ હેઠળ તે ગર્ભિત રૂપે સુરક્ષિત છે જેમાં જણાવાયું છે કે બધા નાગરિકોને ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેશે ઓગણીસો પચાસમાં રોમેશ થાપર સ્ટેટ્સ મદ્રાસના સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્રેસની સ્વતંત્રતાના તમામ લોકશાહી સંગઠનોના પાયામાં છે બરાબર એટલે કે કન્ડિશન સાથે તમે ફ્રીડમ ઓફ સ્પીચનો ઉપયોગ કરી શકો મન ફાવે તે બોલી શકો નહીં જો કે ફ્રીડમ ઓફ પ્રેસ પણ સંપૂર્ણ નથી આર્ટિકલ ઓગણીસ બે હેઠળ અમુક નિયંત્રણોનો સામનો કરે છે કયા નિયંત્રણો તો કે જો જ્યાં ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતો જળવાયેલા હોય રાજ્ય સુરક્ષાનો મુદ્દો હોય વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોનો મુદ્દો હોય બરાબર એટલે કે હું પાકિસ્તાન જિંદાબાદ અહીંયા નહીં બોલી શકું કેમ નહીં બોલી શકું કારણ કે ભારત સાથેના જે બાયલેટરલ રિલેશન છે પાકિસ્તાન સાથેના તે અત્યારે યોગ્ય નથી જાહેર હુકમ શિષ્ટાચાર અથવા તો નૈતિકતા અથવા અદાલતના તિરસ્કાર બદનામી અથવા ગુના માટે ઉશ્કેરણી સંબંધે બાબતો તો આ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની જરૂર છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સને લઈને ટૉપિક છે અને એ પણ એક અપડેટેડ ટૉપિક છે એક દોઢ વર્ષ જૂના એક ન્યૂઝનો અને એ છે કુલભૂષણ જાધવ કેસ તો જો બેસિકલી કુલભૂષણ જાધવ કેસ શું હતો કે આપણે એક એર એરફોર્સના એક ભૂતપૂર્વ અધિકારી હતા જે અફઘાનિસ્તાન બોર્ડર પરથી બરાબર ઇન્ડિયા અફઘાનિસ્તાન પાકિસ્તાનની જે બોર્ડર પરથી પાકિસ્તાન આર્મી દ્વારા એમની ધરપકડ કરી લેવામાં આવી અને એમનું નામ હતું કુલભૂષણ જાદવ હવે એમને જાસૂસીના આરોપસર પાકિસ્તાનની મિલિટરી કોર્ટ દ્વારા ફાંસીની સજા આપી દેવામાં આવી અને આ ફાંસીની સજા સામે ભારતે ક્યાં અપીલ કરી છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં શું સ્ટેન્ડ હતું ભારતનું તો ભારતે એવું કીધેલું કે જે વિયેના કન્વેન્શનનું જે પાલન થવું જોઈએ એ પાલન અહીંયા થયું નથી બરાબર તો આઈસી જે ચુકાદો આપેલો કે ભાઈ પાકિસ્તાને એમને કોન્સ્યુલર એક્સેસ આપવાનું એક વકીલ ભારતથી બોલાવીને એક વકીલની નિમણૂક કરવાની અને પછી ફરી પાછા કેસની સુનાવણી કરવાની તો એ અંગે આ ન્યૂઝ છે તો આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાયમૂર્તિ અથવા તો જેને આપણે કહીએ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ના ચુકાદાને અમલમાં મૂકવા માટે પાકિસ્તાને ભારતને મૃત્યુદંડના દોષી એવા કુલભૂષણ જાધવને રજૂ કરવા વકીલની નિમણૂક કરવાની વિનંતી કરી છે એટલે હવે એક વર્ષ બાદ પાકિસ્તાને એવું કહે છે કે ભાઈ હા ચાલો તમારા ત્યાંથી વકીલને અમારે ત્યાં મોકલો કુલભૂષણ જાધવ કેસ શું છે તો કુલભૂષણ જાધવને પાકિસ્તાની સૈન્ય અદાલતે એટલે જેની મિલિટરી કોર્ટ હોય તેણે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ બે હજાર સત્તરમાં મૃત્યુદંડની સજા સંભળાવેલી જાધવને કોન્સ્યુલર એક્સેસ જે આપવું જોઈએ વિયેના કન્વેન્શન અનુસાર તો કોન્સ્યુલર એક્સેસ નકારવા અને ફાંસીની સજાને પડકારવા માટે ભારતે પાકિસ્તાન સામે આઈસીજેમાં સંપર્ક કરેલો આઈસીજેએ જુલાઈ બે હજાર ઓગણીસમાં ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાને જાધવની સજા અને સજા અંગેની અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણા કરવી જ જોઈએ અને ભારતને વધુ વિલંબ કર્યા વિના કોન્સ્યુલર પ્રવેશ આપવો જોઈએ તેણે પાકિસ્તાનને સૈન્ય અદાલત દ્વારા જાધવને અપાયેલી સજા સામે અપીલ માટે યોગ્ય મંચ પૂરો પાડવા જણાવ્યું હતું ભારત માટે જે અસરકારક રિવ્યૂ એટલે કે જે રિવ્યૂ અને પુનર્વિચારણાની જે ઇમ્પ્લિકેશન્સ છે તે શું છે તો અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર એ એક વાક્ય છે જે ડોમેસ્ટિક કોર્સમાં સમીક્ષા કરતાં અલગ છે તેમાં કોન્સ્યુલરને પ્રવેશ આપવા તથા જાદવને તેના સંરક્ષણ તૈયાર કરવામાં મદદ કરવાનો પણ સમાવેશ થાય છે જો પાકિસ્તાન એને ખાલી રિવ્યૂ નહીં કરે બરાબર એનો ઇફેક્ટિવ રિવ્યૂનો આદેશ કોન્સ્યુલર એક્સેસ આઈસીજે દ્વારા આપવામાં આવ્યો છે એટલે કે ભારત તરફથી એક વકીલ જશે કુલભૂષણ જાદવને એનો કેસ તૈયાર કરવામાં એનો ડિફેન્સ તૈયાર કરવામાં મદદ કરશે તેનો અર્થ એ છે કે પાકિસ્તાને આરોપો જાહેર કરવા પડશે અને પુરાવા પણ જે તે અત્યાર સુધીમાં અપારદર્શક હોવા અંગે એકદમ સ્પષ્ટ છે જાધવની કબૂલાત લશ્કર દ્વારા લેવામાં આવી હતી તે સંજોગોમાં પાકિસ્તાને પણ ખુલાસો કરવો પડશે તે સૂચવે છે કે જાધવને જે પણ ફોરમ અથવા કોર્ટ તેના કેસની સુનાવણી કરશે તેના બચાવ કરવાનો અધિકાર હશે બરાબર અત્યાર સુધી તો કુલભૂષણ જાધવનો પક્ષ સાંભળવામાં જ નહોતો આવ્યો હવે કુલભૂષણ જાધવ પોતાનો ડિફેન્સ તૈયાર કરી શકશે વીએના કન્વેન્શન શું છે તો કોન્સ્યુલર રિલેશન પર વીએના કન્વેન્શન કોન્સ્યુલર રિલેશન એટલે કે જ્યારે એક દેશનો નાગરિક બીજા દેશમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો પકડાય તો એના પર કઈ રીતે આગળ કાર્યવાહી કરવી અને બે દેશ વચ્ચે એ બાબતે કઈ રીતે કમ્યુનિકેશન થશે એ માટેનું સંમેલન તે વીએનઆ સંમેલન આ ઉપરાંત એમાં ઘણા બધા અલગ અલગ પરિમાણો છે કે ભાઈ બે દેશ વચ્ચે રાજદ્વારી સંબંધો કેવા હોવા જોઈએ નાગરિકો સાથે કેવો વ્યવહાર થવો જોઈએ વગેરે વગેરે સંબંધો સંબંધો અંગે પણ વિયેના કન્વેન્શનમાં ચર્ચા કરવામાં આવી છે આપણે અહીંયા માત્ર કોન્સ્યુલર રિલેશન્સ અંગે વાત કરીશું તો કોન્સ્યુલર રિલેશન્સ પર વિયેના કન્વેન્શન એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જે સ્વતંત્ર રાજ્યો વચ્ચેના કોન્સ્યુલર સંબંધોને નિર્ધારિત કરે છે એક કોન્સ્યુલર યજમાન દેશમાં વિદેશી રાજ્યનો પ્રતિનિધિ હોય છે જે પોતાના દેશવાસીઓના હિત માટે કાર્ય કરે છે એટલે જ્યારે માની લો કે કોઈ સામાન્ય નાગરિક ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાય અથવા તો કોઈ તકલીફમાં ફસાય તો ત્યારે એ દેશના એડમિનિસ્ટ્રેશનનું પહેલું કામ શું હોવું જોઈએ કે એની એમ્બસીનો સંપર્ક કરવાનો પોતાના દેશમાં આવેલી એમ્બસીનો સંપર્ક કરવાનો તો વિયેના કન્વેન્શનની કલમ છત્રીસમાં એવું જણાવાયું છે કે વિદેશી નાગરિકો કે જેની ધરપકડ કરવામાં આવે છે અથવા યજમાન દેશમાં અટકાયત કરવામાં આવે છે તેઓને તેમની દૂતાવાસ કે કોન્સ્યુલેટની ધરપકડ અંગેની જાણ કરવાના તેમના અધિકારના વિલંબ કર્યા વિના તેમને નોટિસ આપવી આવશ્યક છે અટકાયત કરાયેલ વિદેશી નાગરિક વિનંતી કરે તો પોલીસને એમ્બસી અથવા કોન્સ્યુલેટને નોટિસ ફેક્સ કરવી જ જોઈએ જેથી તે અટકાયત કરાયેલા વ્યક્તિની ઓથેન્ટિકેશન અથવા તો પુષ્ટિ કરી શકે બરાબર એટલે તરત ફેક્સ કરીને જાણ કરવાની ફોન કરીને જાણ કરવાની આ બધી વસ્તુઓ કરવી જોઈએ કોન્સ્યુલેટને સૂચના ફેક્સ જેટલી સરળ હોઈ શકે છે તે વ્યક્તિનું નામ ધરપકડનું સ્થાનને જો શક્ય હોય તો ધરપકડ અથવા તો અટકાયત કરવાના કારણ વિશે પણ જણાવી શકાય આઈસી જે શું છે તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અથવા તો આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત એ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ન્યાયની મુખ્ય સંસ્થા છે યુનાઇટેડ નેશન્સ અંતર્ગતે કામ કરે છે તેની સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં યુએન ચાર્ટર દ્વારા કરવામાં આવી હતી અને ઓગણીસો છેતાળીસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય કાયમી કાયદાના અનુગામી તરીકે તેણે કામ કરવાની શરૂઆત કરી તે સદસ્ય દેશો વચ્ચે કાનૂની વિવાદનું સમાધાન કરે છે અને યુએન ઓર્ગેનાઇઝેશન અને વિશેષ એજન્સીઓને સલાહકાર અભિપ્રાય આપે છે જો આના જે નિર્ણયો છે તે કોઈપણ કન્ટ્રી માટે બાઉન્ડિંગ નથી બરાબર જરૂરી નથી કે એનું પાલન કરવાનું જ કરવાનું પણ તમે જો પાલન નથી કરતા તો યુનાઇટેડ નેશન્સ પર એના ઘણા બધા ઇમ્પ્લિકેશન હોઈ શકે એટલા માટે દરેક દેશો લગભગ લગભગ કેસીસમાં આઈસીજેના ચુકાદાનું પાલન કરે છે ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારી એપ્રિલ બે હજાર બારથી આઈસીજેના સભ્ય છે જે પંદર જજીસની જે પેનલ હોય તેમાં એક કોણ છે ભારતીય જજ દલવીર ભંડારી અને એની જે બેઠક છે તે ક્યાં થાય છે તો એ નેધરલેન્ડ્સના હેગના હેગ નામનું જે શહેર છે ત્યાંના પીસ પેલેસમાં થાય છે બરાબર નેક્સ્ટ જે આપણો પ્રોગ્રામ છે તે છે રિસ્પોન્ડ પ્રોગ્રામ ઇસરો દ્વારા તો તાજેતરમાં જ ભારતીય અવકાશ સંશોધન સંગઠને જાહેરાત કરી છે કે તે સ્પેસ ટેક્નોલોજી સેલ આઈઆઈટી ડેલી દ્વારા બનાવવામાં આવેલા આઠ સંયુક્ત સંશોધન પ્રોજેક્ટને ટેકો આપશે ઈસરોએ તેના રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત પ્રોજેક્ટને સમર્થન આપ્યું છે ઈસરોએ ઓગણીસો સિત્તેરના દાયકામાં રિસ્પોન્ડ કાર્યક્રમ શરૂ કરેલો જેનો હેતુ શૈક્ષણિક લોકોને વિવિધ અવકાશ સંબંધિત સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી છે કાર્યક્રમ અંતર્ગત ઈસરો ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્પેસ સાયન્સ સ્પેસ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સંબંધિત સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે બરાબર જેટલું પણ સ્પેસ રિસર્ચ હોય કે એને લગતા જેટલા પણ આસપાસના ક્ષેત્રો છે એમાં રિસર્ચ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય ઇસરો દ્વારા પૂરી પાડવામાં આવશે એકેડેમિયા ખાતે એટલે કે શૈક્ષણિક ક્ષેત્ર ખાતે અવકાશના ઉભરતા ક્ષેત્રોમાં બહારના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ઇસરોનો મુખ્ય કાર્યક્રમ છે તે અવકાશી કાર્યક્રમોને સમર્થન આપવા માટે શૈક્ષણિક સંસ્થાઓ પર શૈક્ષણિક આધારને વધારવા માનવ સંસાધનોને માળખાકીય સુવિધા ઉત્પન્ન કરવાનું વિચારે છે ભારત તેની પ્રથમ માનવ અવકાશયાત્રી મિશન ગગનયાન શરૂ કરવાના છે જ્યાં ભારતીય અવકાશયાત્રીઓ અવકાશ પ્રયોગો કરવા માટે સમય વિતાવશે આ મહત્વકાંક્ષી મિશનથી દેશને ભાવિ અવકાશના મિશનની તૈયારી કરવામાં મદદ મળશે રિસ્પોન્ડ ઉપરાંત ઇનપ્રિન્ટ પ્રોગ્રામ અને ઉચ્ચતર આવિષ્કાર યોજના જેવા રાષ્ટ્રીય મિશન પણ ચાલી રહ્યા છે બરાબર તો બહુ સરળ ટૉપિક છે કે ભાઈ રિસ્પોન્ડ કાર્યક્રમ અંતર્ગત ઇસરો દેશની અલગ અલગ જે આઈઆઈટી અને બીજી જે સંસ્થાઓ છે તે લોકોને ટેકનિકલ અને નાણાકીય સહાય કરશે ઇમપ્રિન્ટ પ્રોગ્રામ શું છે તો આ ઓલરેડી એક અપડેટેડ ટૉપિક છે બહુ જૂનો ટૉપિક છે તો તમારા માટે હોમવર્કમાં બરાબર ઇમ્પ્રિન્ટ પ્રોગ્રામ વિશેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ અને ઉચ્ચતર આવિષ્કાર યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પ્રોટેસ્ટ અગેન્સ્ટ બ્લુ ફ્લેગ બીચિસ હવે બ્લુ ફ્લેગ બીચિસ શું છે તેના વિશે આપણે વધારે ચર્ચા કરવાની જરૂર નથી પાછલા લેક્ચર્સમાં આપણે ઓલરેડી બ્લુ ફ્લેગ બીચિસ વિશે ચર્ચા કરી ગયા છે તો તાજેતરમાં ઓડિશા સરકારની પાંચ દરિયા કિનારા માટે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મેળવવાની યોજનાનો માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કેમ વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે માછીમારોને લાગે છે કે આનાથી એમનું જે લાઈવલીહૂડ છે તે છીનવાઈ જશે તો તાજેતરમાં ઓડિશા સરકારની ઓડિશાએ બે હજાર વીસમાં પુરીના ગોલ્ડન બીચનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂરા કરવા માટે ત્રણ જિલ્લામાં વધુ પાંચ બીચ વિકસિત કરવાની યોજના બનાવી છે માછીમારોની શું માંગ છે તો પ્રમાણપત્ર માટેની સૂચિત જમીન માછીમારો દ્વારા તેમની બોટને લંગર બનાવવા માટે વપરાય છે તેઓ ફિશિંગ બોટને લંગર કરવા માટે કાયમી જગ્યા ઈચ્છે છે આજીવિકાનું રક્ષણ સુનિશ્ચિત કરવું અને તેનું રક્ષણ કરવું જોઈએ નવી ફિશિંગ જેટ્ટી ફરીથી ખોલવી જોઈએ બરાબર તો આ એમની જે માંગો છે તે તેના લઈને લોકો વિરોધ કરી રહ્યા છે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન શું છે તો બ્લુ ફ્લેગ જો કોઈ બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન જો કોઈ બીચને મળેલું હોય તો એને વિશ્વનો સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે બ્લુ ફ્લેગ એ વિશ્વના સૌથી માન્ય સ્વૈચ્છિક ઇકોલેબલ્સમાંનું એક છે જે દરિયા કિનારા મરીન તથા સ્થિર નૌકા વિહાર પર્યટન સંચાલકોને આપવામાં આવે છે આના પ્રમાણ માટેના માપદંડો શું છે જો સર્ટિફિકેટ જોઈતું હોય કોઈ બીચને તો તો બ્લૂ ફ્લેગ માટે લાયક બનવા માટે કડક પર્યાવરણીય શૈક્ષણિક સલામતી અને એક્સેસિબિલિટી માપદંડોની શ્રેણી પૂરી કરવી અને જાળવી રાખવી આવશ્યક છે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ માટે લાયક થવા માટે તેત્રીસ જેટલા માપદંડો પૂરા કરવાના છે જેમાં ઇકો ઇકો ફ્રેન્ડલી હોવું જોઈએ ડિસેબલ ફ્રેન્ડલી હોવું જોઈએ ત્યારબાદ જે કચરાના નિકાલની સુવિધાઓ છે તે સારી હોવી જોઈએ સ્વચ્છ પાણી હોવું જોઈએ પ્રથમ સહાય ઉપકરણો હોવા જોઈએ બીચના મુખ્ય વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓ અવેલેબલ નહીં હોવા જોઈએ તો આ બધી જે વસ્તુઓ છે એવા લગભગ તેત્રીસ માપદંડો જો પૂરા કરી શકો તો કોઈ બીચને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મળે કેટલાક માપદંડો સ્વૈચ્છિક છે જ્યારે કેટલાક માપદંડો ફરજિયાત છે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા આ આપવામાં આવે છે એશિયામાં સૌપ્રથમ ચંદ્રભાગા બીચ ઓરિસ્સાને આ સર્ટિફિકેશન મળેલું ત્યારબાદ ભારત સરકારે તેર જેટલા બીચને તૈયાર કરેલા એમાંથી તેરમાંથી આઠ જેટલા બીચને આ સંસ્થા દ્વારા બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળી ગયું છે એક અગત્યની એક્ઝામ રિલેટેડ વાત કે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટની તર્જ પર એ જ લાઈન પર ભારતે પોતાનું ઇકોલેબલ બીમ્સ કે જેનું નામ છે બીચ એન્વાયરમેન્ટ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીસ સ્ટાર્ટ કર્યું છે બીમ્સ શું છે તો બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીસ જે આઈ સી ઝેડ એમ પ્રોજેક્ટ હેઠળ આવે છે સોસાયટી ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ એટલે કે સિકોમ અને કેન્દ્રીય પર્યાવરણ વન અને હવામાન પરિવર્ધન મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે કે ઇન્ટરનલ જે આપણા ડોમેસ્ટિક જે બીચીસ છે તે લોકોને પહેલાં સ્વચ્છ કરીને બીમ્સનું લેબલ આપી દેવામાં આવશે બીમ્સ પ્રોગ્રામના ઉદ્દેશો શું છે તો દરિયાકાંઠાના પાણીમાં નબળું પ્રદૂષણ ત્યારબાદ બીચ સુવિધાઓના ટકાઉ વિકાસને પ્રોત્સાહન દરિયાઈ ઇકોસિસ્ટમ્સ અને કુદરતી સંસાધનોનું રક્ષણ અને સંરક્ષણ સ્વચ્છતાના ઉચ્ચ ધોરણોને જાળવવા દરિયાકાંઠા પર ફરતા લોકો માટે સ્વચ્છતા અને સલામતી બરાબર ભારતના કયા આઠ દરિયા કિનારાઓ છે જે જેને ઓલરેડી બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળી ગયું છે તો એ છે શિવરાજપુર ગુજરાતમાં ગોગલા દમણ અને દીવમાં કાસારગોડ અને પદુબિદરી કર્ણાટકામાં કર્ણાટક એકમાત્ર એવું સ્ટેટ છે જે બે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળેલા જે તેરવાળું લિસ્ટ હતું તેમાં બરાબર બાકી તો એમ તો ઓડિશા પણ છે કાપડ કેરેલા ઋષિકોંડા ઇન આંધ્રપ્રદેશ ગોલ્ડન બીચ ઇન ઓડિશા અને રાધાનગર બીચ ઇન આંદામાન એન્ડ નિકોબાર બરાબર અને એમની જ્યોગ્રાફિકલ લોકેશન તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહી છે તો આ તો આજનો ટોપિક આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજ પડી છે જો નહીં સમજ પડી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ